मित्रों गुड मॉर्निंग, केम छो? आज आप धोरण एक में द करीशो। आग आप अँ द ओळखता द दरवाजा द करी गया ने, अँ लखता पण सीखी गया। हवे आपणे पाछळ शुं करवानुं छे ने शोधवानो छे अने ओळखवानो छे। हवे जुओ अहींया कने तमने शुं आपेलुं छे, द ने द थी शुरू थता चित्रो साथे जोड़ो। तो अहींया कने जुओ तमने द आपेलो छे आवो, तो हवे तमारे शुं करवानुं छे, जोवानुं छे कि आवो शब्द ज्यां पेलो आवतो होय त्यां तमारे शुं करवानुं छे, सामे लाइन दोरवानी छे। तो अहींया दरजी छे तो द आव्यो, तो एना सामे आपणे लाइन। पछी टब, टबमां द क्यांय नथी आवतो, पछी अहींया दर पण तो द आव्यो एना सामे लाइन। पछी ठेलामां ठ छे, द नथी, पछी अहींया दरी तो द आव्यो। पछी अहींया दरवाजा तो अहींया दरवाजा सामे लाइन। आवी रीते लाइन थई जाय एना पछी हवे अहींया शुं कीधुं छे, द नी नीचे लीटी करो। तो हवे तमने शुं करवानुं छे, आवो द शोधी एना नीचे नानी એવી લીટી દોરવાની છે। હવે જો અહીંયા બાદલ આપેલું છે તો દ અદ્રકમાં દ આવી રીતે જ્યાં દ દેખાય ત્યાં તમારે શું કરી દેવાની, નાની એવી લાઈન દોરી દેવાની। આ થઈ જાય એના પછી શું કીધું છે, દસે અલગ વર્ણ પર ચોકડી કરો, એટલે દ થી અલગ જે હોય જે શબ્દ આના જેવો ન લાગે એના પર શું કરી દેવાનું, ચોકડી। હવે જોવાનું કે આના જેવો કયો શબ્દ નથી, તો આ છે ના નથી, તો એના પર શું કરી દેવાનું, ચોકડી। અહીંયા છે, અહીંયા નથી, તો એવી રીતે બધી જગ્યાએ જ્યાં ના હોય ત્યાં તમારે શું કરી દેવાનું છે, એના ઉપર ચોકડી કરી દેવાની। દ ઉપર ક્યાંય તમારે ચોકડી નથી કરવાની, દથી જે અલગ પડતા હોય એના પર શું કરી દેવાનું, ચોકડી। હવે અહીંયા કને તમને ચિત્ર આપેલા છે અને એના શબ્દ પણ આપેલા છે, જો અહીંયા કને ગુલાબી અક્ષરે આપેલા છે ને દ, તો એને શું કહેવાશે, એ દ છે, તમને ઘાટા અક્ષરે તમને ઓળખવા માટે આપ્યા છે। તો હવે અહીંયા દર્પણ, એ દર્પણ એટલે આ શું છે, અરીસો। તો અહીંયા કને દ આપેલો છે તો દ આપણે અહીંયા પેન્સિલ વડે પહેલાં ઘૂંટી લેશું। દ ઘૂંટાઈ જાય એના પછી શું કરવાનું છે, આપણે લખવાનું છે। તો જેમ પહેલાં કહ્યું તેમ શિરોરેખા કરી નાની એવી ઊભી લાઈન, પછી અહીંયાથી અડધો રાઉન્ડ આવી રીતે લઈ અને આ કરશું તો શું થઈ જશે, દ દરવાજાનો દ। એવી જ રીતે અહીંયા કને પણ દ ઘૂંટી લેવાનો અને પછી અહીંયા લખવાનો છે, તો આવી રીતે દ થઈ જશે। દ લખાઈ જાય અહીંયા કને, દવાત દરી એનામાં દ લખાઈ જાય ઘૂંટીને, પછી અહીંયા શું કરવાનું છે, દ ઢૂંઢ કર ઉસ પર રાઉન્ડ બનાવશું કીધું છે, દ શોધી અને એના પર શું કરવાનું છે, તમારે રાઉન્ડ કરવાના છે। તો આપણે અહીંયા કને દાખલા તરીકે આપેલું છે, દખલમાં આપણે રાઉન્ડ આપેલો છે, પછી અહીંયા કને પદમ, તો અહીંયા કને આપણે એના ઉપર રાઉન્ડ કરશું, દ આવ્યો। પછી અદરકમાં દ ઉપર રાઉન્ડ, દરબારમાં દ ઉપર રાઉન્ડ, આવી રીતે તમારે આજનું ગૃહ કાર્ય કરવાનું છે। અસ્તુ।